તારીખ 13 નવેમ્બર, આજનો દિન મહિમા, સાહિત્યકાર કવિ મકરંદ દવે. ભક્તિરસમાં તરબોળ, જીવન સૌંદર્યનું પાન કરાવનાર કવિ મકરંદ દવેનો જન્મ તારીખ 13 નવેમ્બર 1922ના રોજ ગોંડલ મુકામે થયો હતો. એમનું ઉપનામ સાંઈ કવિ, સ્વભાવે પણ સાંઈ જેવા જ અલગારી. કોલેજનું શિક્ષણ પૂર્ણ કરી મુંબઈ ગયા પછી તેમની સાહિત્ય યાત્રા વધુ વેગીલી અને તેજીલી બની હતી. તેમના નંદીગ્રામ નિવાસે હંમેશા સાહિત્યિક માહોલ રચાતો રહેતો. અડધી સદીમાં તેમણે ગુજરાતી સાહિત્યને ચરણે ધરેલા 41 પુસ્તકો ચિરંજીવ બની રહ્યા છે. ગુજરાતનું પ્રથમ પારિતોષિક મેળવનાર ગોરજ જેવા કાવ્ય સંગ્રહ અને હવાબારી જેવા ગઝલ સંગ્રહ પણ મળ્યા છે. લોકગીત ઢાળવાળા અનેક ભજનો, અનુપમ સૌંદર્યનો સ્પર્શ કરાવતા કાવ્યો આપનારા મકરંદ દવે બાળકોને પણ ભૂલ્યા નથી. ગમતું મળે તો અલિયા ગુંજે ન ભરીએ, ભજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે, પંખીના ટૌકાનું તોરણ બાંધે છે કોઈ, ઉગતી પરોઢને બારણે, અમેરે સુકુરનું પૂમળું, તમે અતર રંગીલા રસદાર, વગેરે મકરંદ દવેની રચનાઓ ખૂબ જાણીતી બની છે. ત્યારે અરે પ્રેમે પ્રફુલ્લિત કો સ્વરે આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો, આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો. રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર મકરંદ દવેનું સર્જન એવોર્ડ લક્ષી નહીં પરંતુ આત્મલક્ષી હતું. તેમની જીવન સૌંદર્યની પરિભાષા છીસરી ન હતી અને એટલે જ ગમતાનો કરીએ ગુલાલની પંક્તિઓ ગુજરાતી સાહિત્ય જગતને નસીબ થઈ છે. અલખના આરાધક મકરંદ દવે પરમ શાંતિની શોધમાં ઈસવીસન 2005માં નંદીગ્રામ ખાતે માટીની મહેકમાં ભળી ગયા. તેમના કાવ્ય દ્વારા જ અંજલિ અર્પીએ અમે તો જઈશું અહીંથી પણ આ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે, અમે તો જઈશું અહીંથી પણ આ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે, ખબર નથી શું તરી ગયા પણ, ખબર નથી શું તરી ગયા પણ, શું કરી ગયા તે કમાલ રહેશે.